પાછળ આપનો દ્રશ્યો બતાવવા માંગીશ, જે રીતે વિદ્યાર્થીઓ છે તેનું ભવ્યથી ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ડીજે અને ફૂલના જે વિદ્યાર્થીઓ છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી બે વર્ષ બાદ કોરોનાનો જે રીતે કપરો કાળ હતો અને બે વર્ષ બાદ આ જે વિદ્યાર્થીઓ છે તે બોર્ડની પરીક્ષા દેવા માટે આવ્યા છે અને તેને વિદ્યાર્થીઓ છે તેમને આવકારવા માટે જિલ્લા કલેક્ટર અને સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા છે અને કુમકુમ તિલક કરી અને ફૂલ આપી અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનું અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમને પરીક્ષાની શુભેચ્છાઓ છે તે આપવામાં આવી રહી છે. આખા જો જિલ્લાની વાત કરવામાં આવે તો અલગ અલગ સેન્ટરો પર મુક્ત મને વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 175 બિલ્ડિંગમાં 1592 બ્લોક પર 47,760 થી વધારે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ છે તેમની મદદથી મોનિટરિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓના મો મીઠા કરાવીને એક મુક્ત મને અને એક સારા વાતાવરણમાં લોકો જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે અહીં કરવામાં આવી છે. આપણે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. સર, જે રીતે આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે કે આ પ્રકારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે? 10th અને 12th બોર્ડ એક્ઝામ્સનું આજે પ્રારંભ થઈ રહ્યા છે, જે બાબતમાં લગભગ 2-3 મીટિંગ્સ પણ લેવામાં આવી છે અને આજે આપણા જ બાળકો કોવિડ પછીનું આજે સ્કૂલ્સની પણ મુલાકાત આપણે લેવાનો એક મોકો મળ્યું છે. કોવિડ પછી બાળકો ફ્રન્ટમાં આવીને અત્યારે 10th અને 12th બોર્ડ એક્ઝામ આપવાનું એમને પણ તક મળી છે, એટલે પહેલા ભગવાનનો આભાર માનીએ છીએ કે આ કોવિડ ફ્રી અત્યારે થોડું કામ ચાલી રહ્યું છે.